નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 2માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. હિન્દી વિષયની નોટ ખોલો. તમારી પાસે હિન્દીની નોટબુક તો હશે જ. હિન્દીની નોટબુક ખોલો. તેમાં ઉપર હાંસિયામાં લખો તારીખ અને વાર. આજની તારીખ અને વાર લખો. પછી અહીં તમારે હાંસિયામાં અહીં જગ્યા હશે ત્યાં લખો પુનરાવર્તન. પુનરાવર્તન લખી ગયા બાદ અહીં લખો પ્રશ્ન 1. પ્રશ્ન 1ની સૂચના લખીશું. નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. પ્રશ્ન 1ની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. તેમાં પહેલું લખીશું ગૌતમ કે મોશા ગૌતમ કે મોશા શહર કે બડે ક્યાં હૈ. ગૌતમ કે મોસા શહર કે બડે ક્યાં હે. તેનો જવાબ શું આવશે? આ પહેલા પ્રશ્નનો જવાબ આવશે દાનવીર. જવાબ લખીશું દાનવીર. બીજું ગૌતમ કે મોશા કા નામ ક્યાં હે. ગૌતમ કે મોશા કા નામ ક્યાં હે. બીજા પ્રશ્નનો જવાબ શું આવશે? અહીં જવાબ આવશે દૌલતરામ. બીજા પ્રશ્નનો જવાબ લખો દૌલતરામ. આગળ ત્રીજું દુકાન સે સભી લોગ ક્યા ખરીદતે હૈ. દુકાન સે સભી લોગ ક્યાં ખરીદતે હૈ. તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે ગહને.
આ ઘર ચોથું. દુકાન કી દેખભાલ કોણ કરતા હે? દુકાન કી દેખભાલ કોણ કરતા હે? તો આનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ આવશે ચોકીદાર. જવાબ લખીશું ચોકીદાર. આગળ પાંચમો પ્રશ્ન. દુકાન કે બહાર દુકાન કે બહાર કિસકે પૌધે હે? દુકાન કે બહાર કિસકે પૌધે હે? આ પ્રશ્નનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ આવશે ગુલાબ. જવાબ લખીશું ગુલાબ. આગળ છઠ્ઠો. કૌએ કો ક્યા સૂજી? છઠ્ઠો પ્રશ્ન છે, કૌએ કો ક્યા સૂજી? તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ આવશે યુક્તિ. છઠ્ઠા પ્રશ્નનો જવાબ લખીશું યુક્તિ. આગળ સાતમો પ્રશ્ન. કૌએ કો બહુત ક્યા લગી થી? કૌએ કો બહુત ક્યા લગી થી? સાતમા પ્રશ્નનો જવાબ આવશે પ્યાસ. શું જવાબ આવશે? પ્યાસ. જવાબ લખીશું પ્યાસ. આગળ આઠમો પ્રશ્ન. ઘડી કી પાસ છોટી છોટી ક્યા પડી છે? ઘડી કી પાસ છોટી છોટી ક્યાં પડી થી? તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ આવશે કંકડ. જવાબ લખીશું કંકડ. આગળ નવમું. કૌવા કિસકી
खोज उड़ रहा था। कौवा किसकी खोज में उड़ रहा था? आ प्रश्नों जवाब आवशे पानी। आगर दसमो प्रश्न। गाय के कितने पैर होते हैं? पैर होते हैं। गाय के कितने पैर होते हैं? आ प्रश्नों जवाब आवशे चार। जवाब लखीशु चारो। हवे 11मो प्रश्न। बछड़ा बड़ा होकर क्या बनता है? बछड़ा बड़ा होकर क्या बनता है? अहीं जवाब आवशे बैल। बैल। आगळ 12मो प्रश्न। उपले किस काम में आते हैं? उपले किस काम में आते हैं? जवाब सुबह से। जवाब आवशे जलाने के काम। जलाने। आगर 13मो। बेल किस कामों में आता है? बैल किस काम में आता है? आनो जवाब शू आवशे। आनो जवाब आवशे खेती। आगर 14मो प्रश्न। बैल क्या खींचता है? बैल क्या खींचता है?
આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે હલ. આગળ 15મો પ્રશ્ન. ગાય કે ચમડે છે ક્યાં બનતા હે? ક્યાં બનતા હે? ગાય કે ચમડી છે ક્યાં બનતા હે? અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે જૂતે ચપ્પલ. આગળ 16મો પ્રશ્ન. અન્ન કોણ શા અંગ ચબાતા હે? અન્ન કોણ સા અંગ ચબાતા હે? તો આનો જવાબ શું આવશે? દાંત. જવાબ લખીશું દાંત. સત્તરમો પ્રશ્ન. હમ પેર સે ક્યા કામ કરતે હે? હમ પેર સે ક્યાં કામ કરતે હે? અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે દોડના ઓર ખેલના. દોડના ઓર ખેલના. આગળ 18મો પ્રશ્ન. સાસ લેને કે લીએ કોણ સા અંગ ઉપયોગી હે? સાંસ લેને કે લીએ કોણ સા અંગ ઉપયોગી હે? અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે નાક. આગળ 19મો પ્રશ્ન લખીએ. અન્ન ગલે છે કહાં પહોંચતા હે? કહાં પહોંચતા હે? અન્ન ગલે છે કહાં પહોંચતા હે? અહીં જવાબ શું આવશે?
અહીં જવાબ આવશે પેટ. હવે છેલ્લો 20મો પ્રશ્ન. મુંહ મેં ક્યા ક્યા હે? મુંહ મેં ક્યા ક્યા હે? આ પ્રશ્નનો જવાબ શું આવશે? આ પ્રશ્નનો જવાબ આવશે દાંત ઓર જીભ. દાંત ઓર જીભ. હવે આપણે નવા પાના ઉપર પ્રશ્ન 2 લખીશું. પ્રશ્ન 2 ની સૂચના લખીશું. પ્રશ્ન 2 સૂચના લખો. દરેકના બે બે ના લખો. દરેકના બે બે નામ લખો. આગળ પ્રશ્ન 2 ની સૂચના છે. દરેકના બે બે નામ લખો. તેમાં પહેલું લખીશું રંગના નામ. તો રંગના નામમાં પહેલું નામ શું લખીશું? પહેલું નામ લખીશું હોરા. હવે બીજું નામ શું લખીશું વિદ્યાર્થીઓ રંગના નામમાં? બીજું નામ લખીશું પીલા. આગળ બીજું લખીએ પક્ષીઓના નામ. પક્ષીઓના નામમાં પહેલું નામ શું લખીશું આપણે? પહેલું નામ લખીશું તોતા. પછી બીજું નામ શું લખીશું? બીજું નામ લખીશું ચીડિયા. ચીડિયા, તોતા ઓર ચીડિયા. આગળ ત્રીજું શાકભાજીના નામ. તો શાકભાજીના નામમાં પહેલું નામ આપણે શું લખીશું? શાકભાજીના નામમાં પહેલું લખીશું આલુ. અને બીજું નામ શું લખીશું? બીજું નામ લખીશું લૌકી. આગળ ચોથું લખીશું ફૂલના ના. તો ફૂલના નામમાં પહેલું નામ શું લખીશું આપણે? ફૂલના નામમાં પહેલું નામ લખીશું બેલા. બેલા ઓર કમલ.
પહેલું નામ વેલા અને બીજું નામ કમળ. પાંચમું, સગા સંબંધી ઓના નામ. સગા સંબંધીઓના નામ, તો એમાં પહેલું નામ શું લખીશું? પહેલું નામ લખીશું દાદા. બીજું મામા, દાદા ઓર મામા. આગળ છઠ્ઠું, પ્રાણીઓના નામ. પ્રાણીઓના નામમાં પહેલું નામ શું લખીશું? પહેલું નામ લખીશું હાથી. બીજું નામ શું લખીશું? ઘોડા. હવે સાતમો લખીએ, શરીરના અંગોના નામ. શરીરના અંગોના નામ, તો એમાં પહેલું નામ શું લખીશું આપણે? પહેલું નામ લખીશું દાંત. અને હવે બીજું નામ શું લખીશું? જીભ. દાંત ઓર જીભ. અને છેલ્લું આઠમું લખીશું ફળના નામ. તો ફળના નામમાં પહેલું નામ શું લખીશું? ફળના નામમાં પહેલું નામ લખીશું અનાર. અને બીજું નામ શું લખીશું? કેલા. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આજના વિડીયોમાં આટલું જ શીખીશું.